એના નીતિ નિયમ એને સમજાવવા જ પડે કે એને કહેવું જ પડે, કોઈ પણ હોઈ શકે, પરિવારનો સભ્ય હોય, કોઈ પણ હોય, કે ભાઈ આ પરિસ્થિતિનું નિર્માણ જેને બીજા ભગવાનના દર્શન કરી શકાય ને, જે નીતિ નિયમ બની ગયા છે ધર્મના પંથના સંપ્રદાયને એને ફોલો કરવા જ પડે. હું એમ કહેવા માગું છું કે આજ સુધી ક્યારે વિશ્વની અંદર હિન્દુના મંદિરોની વાત સિવાય ક્યાંય મુસલમાન ભાઈઓના મસ્જિદમાં સ્ત્રીઓ માટે એટલો બધો વિવાદ થયો છે? પણ એ વિવાદ એટલો નથી જેટલો આ સતત ચાલુ રહ્યો છે. એમના બે ચાર પોઈન્ટ હતા. સૌથી પહેલા તેમણે આસ્થાની વાત કરી, પરંપરાની વાત કરી. સાહેબ, એવી ઘણી કુપ્રથાઓ બી છે આપણી, જે આપણે પછી જાણે કે એક્ઝામ્પલ હતું આપણું ડાવરીનું, યા પેલું દૂધેવી આ સતીનું, આ બધા એક્ઝામ્પલ હતા, બરોબર છે? એ ચાલતા હતા. તમે કહો કે ભાઈ સતી ચાલતું છે એટલે ચાલતા રાખશું, તો ના સાહેબ, એ ખોટી વાત છે ને. કારણ કે સતી વો જે બી પરંપરા સાહેબ એમાં મને ખબર નથી, ના આમ નોટ, હું એવી કોઈ જ્ઞાની નથી કે એમાં હું કોઈ ટિપ્પણી આપી શકું. પણ એક વાત સત્ય છે કે એઝ અ હ્યુમન બિંગ, એઝ અ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, આ વાત ઇમ્પોર્ટન્ટ છે અને સત્ય છે કે બહેનોએ સતી ના થવું જોઈએ. એ લોકોનો ઇક્વલ હક છે કે અગર પતિ મરી જાય, ધેટ ડઝન્ટ મીન કે લોકો બધું ત્યાગી દેવું. એ વાત નથી, ના ના, એટલે મને સતી પ્રધાની વાત નથી, મને બોલવા દે. એટલે એક્ઝામ્પલ આપો, તમારું બહેન મારું કે હું, એટલે એક્ઝામ્પલ આપું છું સાહેબ. કારણ કે એ બી પરંપરા હતી ને સાહેબ, એ તો એક્સેપ્ટ કરીએ, હિન્દુની જ પરંપરા હતી, એ બી હિન્દુની જ પરંપરા હતી, બરોબર છે? એટલે આપણે એમાં ના પડીએ કે કોની પરંપરા, કયા ધર્મની પરંપરા. એટલે એક એક કુરિવાજ, આપણે એને કુરિવાજ કહીએ છીએ. હવે તમે ક્યારના, યુ નો, આઈ એમ અ સેક્યુલર પર્સન, તમે ક્યારના અગર કહેશો કે બીજા ધર્મ, તો સાહેબ બીજા ધર્મની બી ઘણી પરંપરાઓ એ લોકોએ બંધ કરાવી છે. જેને કે અત્યારે આપણે જે બોઇલિંગ ઇશ્યુ ટ્રિપલ તલાકનો છે, જે સોકોલ એ લોકોએ બી પેલા જે બી મૌલિક છે કહેવાય, એ લોકોએ ઠોપી બેસ્યું હતું અને બહેનો હેરાન થતી હતી, એટલે એ બંધ થઈ છે. ને હોપફુલી હવે એનું જે બી સોશિયલ લાઈફ છે, આપણે વાત છે આસ્થાની, ના ના, પરંપરા જ નહીં, આસ્થાની વાત છે. સોશિયલ આસ્થા આપણા બાળકો આપણે મોબાઈલ નતા વાપરતા ને, હવે વાપરીએ છીએ ને, પેલા પેજર વાપરતા હતા ને, તો ટાઈમ્સ ઓફ સેમ, સો યુ હેવ ટુ મૂવ અકોર્ડિંગ ટુ ટાઈમ્સ. હવે તમે એક ચીજ લઈને બેસી રહો, જિંદગી બને, એને લીધે બીજાને અન્યાય થાય, બીજા લોકો હેરાન થાય, બહેનો હેરાન થતી હતી કઈ રીતે? કારણ કે જે અત્યારે મેડમે સમજાવ્યું એક પોઈન્ટ એ હતો. બીજો કે એઝ અ ઇટ ઇઝ વેરી ઇન્સલ્ટિંગ કે જે બેન જે અત્યારે કહો કે ભાઈ અમે જગત લેટર છે કે બહેનો જેને ભગવાને બૂન આપ્યું છે, વરદાન આપ્યું છે બાળક પેદા કરવાનું, તમે એને જ તમે ડિસ્ક્રિમિનેટ કરો છો, એને જ તમે અલગ બેસાડો છો. અને બીજી વાત કે તમે કહો છો કે બીજા બધા મંદિરમાં જવા દે છે, આ જ મંદિરમાં કેમ? તો મારું તો વધુ કેવું છે કે સાહેબ, જે લોર્ડ અયપ્પનના બીજા મંદિરો બી છે અને એમાં આ રૂલ નથી. તમે જોઈ લેજો, લોર્ડ અયપ્પનનું ફરી રિપીટ કરું છું, બીજા મંદિરો બી છે પણ એમાં આ રૂલ નથી. ખાલી આ જ મંદિરમાં કેમ? હવે અમે ઉધી વાત કરીએ છીએ કે આ જ મંદિરમાં કેમ, કારણ કે જી મને ખબર નથી, પણ બની શકે કે માથે ઠોપ્યું હતું એના જે બી પેલું શું કહેવાય, એના જે પેલા શું કહેવાય, ધર્મ અધિકારીઓ કહેવાય કે જે બી કહેવાય, એ બી કંઈ ખબર નહીં સાચું જૂતું શું છે. કારણ કે ઘણા બીજા બધા બી મેં કલ્ટમાં એમાં જોયું છે, બધા સોકોલ ધર્મ અધિકારીઓ બનીને પૈસા બનાવે છે. અત્યારે મારે કોઈને કમ્પેર કરવા નથી, પણ એટલે આ ઠોપી બેસાડ્યું હતું. અને કોર્ટ થી નોબડી ઇઝ અબવ સુપ્રીમ કોર્ટ, એટલું યાદ રાખજો. ઇન્ડિયામાં એવું હતું, બરોબર છે? વી હેવ ટુ, આપણે વી હેવ ટુ લો ઓફ ધ નેશન, આપણે એને એ કરવો પડે, રિસ્પેક્ટ કરવો પડે. સો નોબડી ઇઝ અબવ. પણ અનફોર્ચ્યુનેટલી અગેન આ તમારી ને મારી બધાની આસ્થા લો, યા આપણી જે બધા શું કહેવાય રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ લો, એ પોલિટિશિયન્સો મિસયુઝ કરે છે સાહેબ. ને તમે પછી કહેશો કે ખાલી હિન્દુ ધર્મ, સાહેબ આ બધા ધર્મ માટે છે, હિન્દુ લો, મુસ્લિમ લો, ઈસ્ટ, એ તમારે એ બીજા ધર્મની તો ખબર છે મને, માયે છે. પણ અમારા ધર્મની સાંભળો બેન, અમારે આજે પણ, અને આજે પણ અમારે સાધ્વી બહેનો મંદિરો ચલાવે છે, આજે પણ પૂજાપાઠ કરે છે. જે મંદિરની અંદર આ પ્રતિબંધ છે એનો આટલો બધો હોવાળો આપે કેમ કરવો પડ્યો? જે સંસ્થા, હું એ જે કહેવા માંગુ, એની પાછળ રાજકીય સ્તરે, રાજકીય એટલે સુપ્રીમ કોર્ટ. બેન મેં સાંભળ્યું, સુપ્રીમ કોર્ટનું એક એવું છે કે કોઈ પણ દેશની અંદર એ વાદ વિવાદ ન વધે અને ન્યાય એને મળી રહે એ માટેનું એનું નિર્ણય લેવાનો હોઈ શકે. આસ્થાનો વિષય એવો છે, એ દરેક ધર્મના પર એના સાથે જોડાયેલા લોકોનો વિષય છે બેન. એ આપને કદાચ મેં પહેલાં પણ કહ્યું, તમે એમ કહો છો કે એક સમાનતા આપી છે ને બેન, આજે આપણા કેટલાય સ્વાધી શંકરાચાર્યોમાં જોડાયેલા છે અને ઘણા જ મંદિરોની અંદર એ પોતે એનો પેલું એ કરે છે, તમામે તમામ જે કહેવાય પૂજા પાઠ, તમામ એનો બોધ આપવો. ઘણા લોકો આજે છે અમારા હિન્દુ ધર્મની અંદર બહેનો, આનું સ્થાન મળ્યું જ છે ને, એને પૂજવામાં પણ આવે છે, એને આદરણીય માન તરીકે પણ એને અમે સ્વીકારીએ છીએ. એટલે આપને કદાચ એ ખબર ના હોય તો કહી દઈએ કે સમાનતા છે, પણ કોઈ પણ જગ્યાએ આ કદાચ